મેં વિષય એવો આપ્યો છે કે મારે શિક્ષક થવું છે ખરું, આવો વિષય ખરેખર પીટીસીમાં ન આપવો જોઈએ. કેમ ના આપવો જોઈએ? તો કે શિક્ષક થવા તો આવ્યા છે, પછી થવું છે ખરું એવું પૂછવાની જરૂર શું? પણ ખરેખર આપણે શિક્ષક થવા આવ્યા હોતા નથી. આમાંથી 80% લોકોને શિક્ષક થવું હોતું પણ નથી. કદાચ વિદેશોની અંદર જેમ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે, જેને શિક્ષક અભિયોગ્યતા કસોટી કહેવાય છે, અને પછી એડમિશન આપવામાં આવે, તો આમાંથી 70% ને એડમિશન ન મળે. તમને ખબર છે કે લશ્કરમાં જવું હોય તો તમારે ઘણી બધી ટેસ્ટ આપવી પડે. શરીર કેવું છે, દોડો છો કેટલું, મુશ્કેલી કેટલી સહન કરી શકો છો, પરસેવો કેટલો પાડી શકો છો, એના આધારે તમે જો સફળ થાઓ તો જ તમે સૈનિક તરીકે ભરતી થઈ શકો. આવું શિક્ષકમાં પણ હોવું તો જોઈએ, પણ છે નહીં આપણા દેશમાં. એટલે તમે જેટલી સંખ્યામાં દાખલ થયા છો, 110 લોકો દાખલ થયા આ વર્ષે, બરાબર? એમાંથી તમે 10 વર્ષ પછી તપાસ કરજો, 20 જણા શિક્ષક હશે, બાકીના બધા પોતાની ઘટમાળમાં ગોઠવાઈ ગયા હશે. કારણ કે આપણા દેશની અંદર શિક્ષક થવું એટલે શું? મને જ્યારે કવિતાબેને પ્રશ્ન પૂછ્યો વિષય શું રાખીએ, ત્યારે મેં 1 મિનિટ વિચાર કરીને આ વિષય કહ્યો. કારણ કે મારે ખાલી ભાષણ કરવા આવવાનો કોઈ ઉદ્દેશ નહોતો, તમને થોડા ઢંઢોળવાનો ઉદ્દેશ. ઢંઢોળવાનું કારણ એ કે આમાંથી બીએડ અથવા પીટીસીની સ્થિતિ અત્યારે એવી છે કે જે લોકો દાખલ થાય છે એ બધાને શિક્ષક થવું હોતું નથી. આ સત્ય છે, તમે જાણો છો ને અમે જાણીએ છીએ. અને એટલે તમે જુઓ, અત્યારના અભિનય ગીત ચાલતું હતું તો તમારા બહેનોમાં લગભગ મંડળું અહીંયા આવતું હતું અને ભાઈઓમાં મંડળું અહીંયા આવતું હતું. અને એમાં એ સ્ટેપ જ્યારે લેવાના હોય સ્ટેપ, ત્યારે કેટલાક ભાઈઓ તો કદમ તાલની જેમ જ સ્ટેપ લેતા હતા. એટલે મને ખબર છે કે સ્ટેપ લેવાના હોય ત્યારે આમ જે કરવાનું હોય એટલે ડોલવાનું હોય, એ કે આવું થોડું સારું લાગે, આ લોકો કરાવે એટલે કરીએ, બાકી કરાય નહીં. આવું નક્કી કરીને જ્યાં અહીંયા બેઠા જ હોય એના આવ્યા હોય, સારા એ શિક્ષક તો થઈ જ જવાના છે. જગ્યા સહાયક થઈ જશે, 5 વર્ષ એમને કાઢી લેશે તો કાયમી શિક્ષક થઈ જશે. એટલે સામે બેઠેલા વિદ્યાર્થીઓનો કાયમી મરો રહેવાનો આવો નવો. કારણ કે જે જાય એનું મંડળું અહીંયા હોય તો પછી વિદ્યાર્થીઓનું મંડળું અહીંયા જ આગળ રાખે. પહેલેથી કે મંડળા મંડળાની શું ચિંતા કરો, અહીંયા શું લઈ આવો, આમ કરીએ તો ઘન ચક્કર છે એવા લાગીએ. આ વાત તમને હળવાશથી એટલા માટે કરું છું કે ખરેખર શિક્ષક થવું છે તો તમારા જીવની અંદર કેટલીક ખૂબીઓ હોવી જોઈએ. અજયભાઈએ મારો પરિચય આપ્યો, મેં કહ્યું કે એણે બેંકની નોકરી છોડી અને શિક્ષક થયા. પણ મારે પહેલેથી શિક્ષક જ થવું હતું, ઈચ્છા હતી મનમાં. કારણ કે અમારા બહુ જ ઉત્તમ શિક્ષકોને જોઈ જોઈને મને એમ થયું હતું કે ભવિષ્યમાં થવાય તો શિક્ષક. પણ પછી તમને જેમ કહ્યું હશે અત્યારના કે 12મું ધોરણ પાસ થઈને પહેલાં પીટીસીમાં એડમિશન મળે છે, આ વખતે ઘણા લોકો હાલે છે, તું હાલ પાછળ થઈ જા પીટીસી, વચ્ચે વચ્ચે બીએ કરી લેજે, એવું થાય તો એક્સટર્નલમાં કરી લેજે, એટલે અહીંયા પીટીસીના 2 વર્ષ પૂરા, ત્યાં બીએના 2 વર્ષ પૂરા થઈ જશે, 1 વર્ષની અંદર તું બીએ પીટીસી થઈ જઈશ, પછી જરૂર પડે તો એમએ કરજે, ત્યાં સુધીમાં શિક્ષકમાં કંઈક જોડાઈ જવાય તો સારું, ન જોડાઈ જવાય તો કાંઈ વાંધો નહીં, ઉંમર થઈ હશે બીજે જોડી દેશું તને. સંસાર તો બરાબર ગણતરી ઉપર ચાલે છે ને ભાઈ, સંસાર એમને એમ ન જ ચાલતો, ગણતરી ઉપર ચાલે છે. મા બાપને સંતાનો જન્મે ત્યારે જ આનંદ હોય છે, જન્મીને જરાક મોટા થાય એટલે એનું વ્યાજ કેમ મળશે એવી અપેક્ષા હોય છે. ભગવાનને જો સવાર સાંજ તમે થાળ ન ધરો તો એ રાજી ન રહેતો હોય. આપણો પ્રદેશ એવો છે, ભગવાનને થાળ ધરવો પડે, થાળ ન ધરો તો ભગવાન નારાજ થાય. આવું આપણને બધા શીખવે છે. હં,
મને તમને કોઈને ખબર નહોતી કે ભગવાનને થાળ ધરવો પડે ને તરી નારાજ થાય, નારાજ થાય તો પછી શું કરે? તો કે પછી જીવનમાં હેરાન કરે, હેરાન કરે એટલે શું કરે? તો કે પરિણામ સારું ના આપે, પરિણામ સારું ના આવે તો શું થાય? તો કે મેરિટમાં નામ ના આવે, મેરિટમાં નામ ના આવે તો શું થાય? તો કે વિદ્યા સાહિત્યમાં વારો ના આવે. એની બદલે સવાર સાંજ જઈને થાળ ધરી આવો ને, એટલે પતે બધું, હળેડા ઠાયલું જાય. આ ગણતરીઓનો સમાજ છે, સંસાર આમ ચાલે, મને તમને ખ્યાલ છે. પણ હકીકતમાં જેને શિક્ષક થવું હોય એને અંદરથી ઉગ્યું હોય, અંદરથી, આ અંદરથી એટલે જ્યાં ખરેખર આપણે જવાની યાત્રા કરવાની છે, બહાર જવાની યાત્રા નથી કરવાની. અંદરથી કોક બોલે કે આ થવું છે, અને જો તમે પ્રયાસ કરશો ને મિત્રો, તો અંદર કોઈ બોલતું હોય તમને સંભળાય. જો સાંભળવાનો પ્રયાસ કરો તો, જો બહારના પંખા હળવા ચલાવો તો અંદરનું સંભળાય, તમને પોતાને શાંતિ મળે એવું કંઈક સંભળાય. આપણી અંદર એક એવો અવાજ બેઠો છે, એવો અવાજ કે જે આપણને એમ કહે કે આ ન કરતું, રહેવા દે. પણ પછી ઓલા બાપુજીનો અને બાનો અવાજ મોટો થઈ જાય, અંદરનો અવાજ બિચારો શાંત થઈ જાય. થઈ જાય, એડમિશન મળે છે, લોક ભરતીમાં મળે છે, થઈ જા, બીજું કાંઈ નથી કરવું, એટલે પછી અંદરનો અવાજ બિચારો ઠપ થઈ જાય અને એ બીટીસીમાં ભરતી થઈ જાય. હકીકત આવી છે, રિયાલિટી ઇન ધ કન્ટ્રી ઇઝ લાઈક ધીસ. સાચું તો એ હોવું જોઈએ કે ભણતા ભણતા જે ઉત્તમોત્તમ પરિણામ લઈ આવે એવા 100, 150, 1000 વિદ્યાર્થીઓને સરકારે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈને શિક્ષણમાં લઈ આવવા જોઈએ, એને દત્તક લેવા જોઈએ. સરકારે કેવું હોય તો કેવું જોઈએ, આવી જાઓ, બીએડ કરો, પીટીસી કરો, બધું અમારા ખર્ચે કરો, પછી તમે જેવા બહાર પડશો એટલે બહુ સારા પગારથી નોકરી આપવાની જવાબદારી પણ અમારી, એવી યોજના જ્યારે થશે ત્યારે સાચા શિક્ષકો બહાર પડશે. હવે તમે કહો કે એવી યોજના ક્યારે થશે? મારે ને તમારે તો આ ભાવમાં જોવા નહીં મળે એવું લાગે છે, કારણ કે બધા જ સરકારમાં બેસનારા એ સાબિત કર્યું છે કે એક ચોર છે તો એનો ભાઈ બીજો ઘંટી ચોર છે, રાઈટ? ખરાબીમાં સ્પર્ધા કરે છે, ખરાબીમાં સ્પર્ધા. મને ખબર છે કોલેજમાં એવી સ્પર્ધા થાય, તને કેટલી ગાળ આવડે? તો કે 25. તો મને 28 આવડે, એટલે જીતી ગયો કે. આને ખરાબીમાં સ્પર્ધા કહેવાય. હલકા થતા કેટલા આવડે, એવી હલકાઈ ઉપર ઉતરેલું આજનું વાતાવરણ છે. એમાં તમે પીટીસીમાં ઘૂસી ગયા છો તો પણ મારો તમને પ્રશ્ન છે કે તમારે ખરેખર શિક્ષક થવું છે ખરું? તમે જવાબ આપો એટલે હું પછી આગળ ધપાવીશ. જોયું, એમાંથી અડધો વજાયો, ખબર પડે કે આમ, પછી એમાંથી અહીંયા તો વચ્ચે છે, બાકી આગળના કે આપણે અત્યારે કાંઈ બોલવાની જરૂર નહીં. સમય વર્તે સાવધાન, ત્યારે સરકારનો ઓર્ડર મળશે ત્યારે ઘૂસી જશું, પછી દેહ ધનાધન કાપશું. તમારે શિક્ષક થવું છે ખરું? આ મેં બીજી વાર પૂછ્યું એટલે અવાજ આવ્યો, રાઈટ? તમને આ બધા તમારા અધ્યાપક મિત્રો શીખવતા હશે, અને પડઘા પ્રશ્ન કહેવાય, પડઘો પડે એને પડઘા પ્રશ્ન કહેવાય. તમારે શિક્ષક થવું છે એટલે સામે જવાબ મળે હા, એટલે બધા રાજી થઈ જાય. વાહ વાહ, બસ આમ જ ચાલે છે, આમ જ ચાલે છે. પૂછ્યું છે શું, મારે કહેવું છે શું, એની ચિંતા વગર ચાલે. પણ મારો તો તમને એટલું જ કહેવા હું આવેલો છું, મારો સમય એટલે માટે આપીને આવ્યો છું કે તમે શિક્ષક થવું ન થવું ભૂલી જાઓ, 2 મિનિટ માટે ભૂલી જાઓ કે આપણે શિક્ષક થાય ન થાય ભૂલી જાઓ, ભવિષ્ય ઉપર છોડો. એનું કારણ એ છે કે તમારો નકશો દોરેલો છે. હું અને તમે અહીંયા આવ્યા ત્યારે શું કરવાનું છે એ કોઈકે નક્કી કરેલું છે, અને એ નક્કી તો એવું કર્યું છે કે આજે મારે 3:30 અહીંયા આવવાનું હતું, એ પણ નક્કી હતું એટલે આવ્યો છું. મને પહેલાં કવિતાબેનનો ફોન આવ્યો ત્યારે મેં ના પાડી, હું આજે નહીં આવી શકું, કારણ કે મને વડોદરાથી કોઈ લોકો 3 વાગે મળવા આવે છે અને 3 થી 5 બેસવાના છે. કવિતાબેનનો ફોન મૂક્યો, ત્યાં પહેલાં ભાઈનો ફોન આવ્યો
કે અમે જે બે જણા મળવાના આવવાના હતા ને બેંગ્લોરવાળા ભાઈ જે વડોદરા આવી ગયા છે એને આજ સવારથી ખૂબ ઉલટી થાય છે, એટલે અમે નીકળ્યા નથી વડોદરાથી, અમે મળવા નહીં આવી શકીએ. એટલે મેં સામેથી ફોન કર્યો કવિતાબેનને કે તમે કંઈ ગોઠવી નાખ્યું, તો કે ના. મેં કહ્યું હું આવું, કારણ કે મારી પાસે જે પૂછતા હતા કે હું આવું નથી આવવાના, તો હું તમારી પાસે આવું. તો એ કે ચોક્કસ. દેટ મીન્સ ટુ બી હિયર ફોર માય સેલ્ફ વોઝ પ્રી ડેસ્ટિન. મારા માટે અહીંયા હોવું એ પૂર્વ નિર્ધારિત હતું, માટે હું અહીંયા આવ્યો છું. એ મેં નક્કી નથી કર્યું, એ કવિતાબેને નક્કી નથી કર્યું, એ વડોદરાવાળાએ નક્કી નથી કર્યું, સમયે નક્કી કર્યું. આટલું બધું જો જીણામાં જીણી વસ્તુ કોઈ ઉપરવાળો નક્કી કરતો હોય. પાછળ બે પેલા ભાઈઓ નીચે જોઈને બેઠા છે ને, જરા એ જરા માથું ઊંચું રાખ્યો. હા, લાસ્ટ પેલી બેંચવાળા બે, તમારે મારી સામે જોવું તો પડે જ દોસ્ત. હા, માથું દુખતું હોય તો બહાર જતા રહેવાની છૂટ, પણ આપણે કોઈની કાણમાં નથી એવા કે મોઢું નીચું રાખીને બેસીએ. અને તમારા નસીબમાં કોઈની કાણ આવે નહીં એવી હું પ્રાર્થના કરું છું. મારી સામે જો બેસવું હોય તો એલર્ટ તો રહેવું પડે, કારણ કે ભવિષ્યમાં હું બોલું છું એવું તમારે બોલવું પડશે કે ભાઈ હું શિક્ષક છું, નીચું મોઢું રાખવાનું ભલે મારી સામું જો, મારું પ્રમાણમાં તો મોઢું સારું છે બીજા કરતાં, જો બારે ભાઈ જો. પોઈન્ટ એ છે કે તમે શિક્ષક થવા આવ્યા છો એ બીજા માટે નથી આવ્યા. હવે વાત સાંભળજો મિત્રો, સાહેબે સરસ વાત કરી કે ભાઈ બેંકની નોકરી છોડીને શિક્ષક થયા છે. બેંકમાં કાયમી નોકરી હતી, ત્રણ બેંકમાં પસાર થયો, પાસ થયો હતો, એમાંથી એક બેંક મેં પસંદ કરી, એમાં હું કાયમી થઈ ગયો હતો, એમાંથી મેં નોકરી છોડી દીધી. કેમ છોડી હશે? કારણ મને કોઈ અંદરથી કહેતું હોત કે આ ગામના પૈસા ગણવાની જરૂર નથી, તારે શિક્ષક થવાની જરૂર છે. તમને જાણીને હું મારી વાત જાજી નહીં કરું, પણ તમને જાણીને કહું, એ સમયમાં 958 રૂપિયા પગારની બેંકની નોકરીમાંથી રાજીનામું આપી અને 250 રૂપિયાવાળી પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરીમાં જોડાયો. 250 રૂપિયા મારા બાપાએ મને અઠવાડિયા સુધી ઘરે જમવાની ના પાડી. આવો નિર્ણય લેવો હોય તો તું તારું કરી લે એવું બાપાએ કીધું હતું. આપણને ખબર છે, ભાઈ લોકોને બધું ખબર છે, અમુક સમયે બાપા વિફરે. એ બેનને ન કહેવા, આપણને કહે તું તારું કરી લે, એમ મને કહેલું અઠવાડિયા સુધી. અઠવાડિયા પછી તો એનો ગુસ્સો ઉતરી જાય એમ, ગમે તેમ તો આપણા બાપુજી છે, એને એમ લાગે ખાળવા માણસ કાંઈક સારું કરવા તો નીકળ્યો છે, બરાબર, ગુંડો તો નથી થવાનો, ડ્રગની હેરાફેરી તો નથી કરવાનો, તો શું કરવાનો છે? શિક્ષક થવાનો છે. પણ આવો નિર્ણય કેમ લેવાનો? મેં મારા માટે નિર્ણય લીધો. બહુ સીધી વાત, આ મારા મિત્રો મારી લાઈફને ઓળખે છે. હું અહીંયા આવ્યો લોકભારતીમાં તો લોકભારતી માટે નથી આવ્યો, મારા માટે આવ્યો છે. મને આનંદ મળે, મને મજા આવે એવી રીતે જીવવું છે મારે, એટલે હું શિક્ષક થયો છું. મેં આ વિષય એટલે આપ્યો છું. તમે ભૂલી જાઓ કે તમે વિદ્યાર્થીઓને ભણાવો છો, તમે ભૂલી જાઓ કે તમે કોઈ વિષય લ્યો છો, પણ તમે એટલું ચોક્કસ યાદ રાખો કે તમને એક કલાક, બે કલાક, ત્રણ કલાક જ્યાં રહ્યો ત્યાં મજા આવવી જોઈએ. ભગવાને મોકલ્યા છે આપણને. અરુણભાઈ વારંવાર શબ્દ બોલે છે, આપણે અરુણભાઈ દવે છે ને, એ કહે છે મોજ પડવી જોઈએ, એ એમનો સ્પેશિયલ શબ્દ છે, મોજ પડવી જોઈએ. આ મોજ એટલે હું, મોજ કોઈ બીજા ના આપે, મોજ તો અંદરથી પડે, મજા બહારથી આવે, મોજ અંદરથી આવે. મારે તમને એ કહેવાનું છે મિત્રો કે કદાચ ભૂલી ચૂકે આવી ગયા, નહોતું આવું ને આવી ગયા, પણ આવ્યા પછી તમે જ્યાં આવ્યા છો ને એ બહુ સુંદર જગ્યા છે. તમે શિક્ષક થવા માટે આવ્યા છો ને એ વ્યવસાય ઉત્તમ છે. હું તો એટલે સુધી એટલા અનુભવે આમાં માનતો આવ્યો છું કે જે આ ભાવમાં ડૉક્ટર થાય અને જે આ ભાવમાં શિક્ષક થાય એને ઈશ્વરે ગયા ભાવનું પુણ્યનું ફળ આપ્યું હોય તો જ આ બે વ્યવસાયમાં જાય, બાકી ન જાય. વિચાર કરો, બીજા કોઈ ન જાય. સાહેબ વડાપ્રધાન રાષ્ટ્રપતિ થાય તો બધાના કર્મ ફૂટેલા હોય, એ બધા થાય. આપણા કર્મ ઉગેલા હોય એટલે આપણે શિક્ષક થઈએ. તમને બરાબર ખ્યાલ છે?
કે શિક્ષક તમે જેવા થયા એટલે મરી જશો ત્યાં સુધી શિક્ષક રહેશો. રાષ્ટ્રપતિ ઉતરી જાય પછી એને કોઈ રાષ્ટ્રપતિ કહે નહીં. અહીંયા મને ખ્યાલ છે ઘણા લોકો મળે લોકભારતીમાં આવે, અત્યારના જ કોઈ બેનને ખબર છે, કોઈ મને મળવા આવ્યું તો એને મૂકીને હું આવતો રહ્યો. તો શું કામ? તો અમે અહીંયા ભણતા હતા ને ત્યારે એક ગૃહપતિ હતા અમારા, એ લોકો હસુભાઈ વાત કરતા હતા કે અમારા એક ગૃહપતિ હતા, એને અમારે મળવું છે, અત્યારે ક્યાં હશે? તમે જોજો તમારા જીવનમાં જેણે ચપટીક ચપટીક કહેવાય ને આવડું કંઈ આપણે ચપટીક ચપટીક મીઠું નાખ્યું હશે ને, એટલે કે તમને સ્વાદિષ્ટ બનાવ્યા હશે ને, એ તમને જીવનભર યાદ રહેશે. એમાં શિક્ષક તો મુઠ્ઠી ભરીને મીઠું નાખે છે. શિક્ષક છે એ તો આખા જીવનને નવી દિશા આપવાનું કામ કરે છે. હું શિક્ષક એટલે થયો કારણ કે મને કેટલાક શિક્ષકો ગમતા હતા અને મને એમ થતું હતું કે કેટલી સરસ વાત કરે છે, પુસ્તકોની વાત કરે છે, મોટી મોટી વ્યક્તિઓના જીવનની વાતો કરે છે, આપણને કહે છે કે આમ ન કરાય આમ કરાય, આ લોકો કેટલું જાણે છે. મારા મનમાં એ સમયે આવો અહોભાવ હતો. એટલે હું બેંકમાં ગયો ત્યારે બીએસસી જ હતો ખાલી, પણ મેં નક્કી કર્યું કે હું શિક્ષક થઈ જાઉં. એટલે મેં બીજે જ દિવસે પ્રાથમિકમાં નોકરી લીધી અને બીજે જ દિવસે બીએડ કોલેજમાં પ્રવેશ લીધો. એ વખતે એવી છૂટ હતી, તમે જો નોકરી કરતા હો તો નોકરી કરનારા લોકોને પહેલાં બીએડ કરવામાં ચાન્સ મળે એવું ત્યારે હતું. એટલે હું બીએડ થયો. પછી એટલી બધી મજા આવી એટલે મેં એમએડ કર્યું, એને લઈને એટલી બધી મજા આવી એટલે મેં પીએચડી કર્યું, એને લઈને એટલી બધી મજા આવી કે મેં પોસ્ટ ડોક્ટરેટ કર્યું. એ મજા મજાનો સરવાળો થયો અને એમાંથી મારું આ શરીર બન્યું છે. બાકી ખોરાક આપણો ઓછો છે, રાઈટ? તમારે જો આવું હસતું રમતું શરીર બનાવવું હોય, આનંદમયનો ચહેરો બનાવવો હોય, સતત દિવસ આખું કશું અંદર ગણગણ્યા કરે ને મજા આવી એવું જો કરવું હોય તો તમારે શિક્ષક થવું જોઈએ. આ મેં તમને નટશેલમાં કેમ કીધું? કોઈના માટે કાંઈ આપણે કરી શકતા જ નથી, સમજી લ્યો છે. આપણે માની એક મા બાપે જન્માવ્યો પછી આપણને કંઈક કરે, ના 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 ના, મા બાપ કાંઈ ન કરે તો પ્રાણીઓના બચ્ચાઓ એની મેળે મોટા થતા જ હોય છે. એ તો મા બાપ અને માણસમાં પેરેન્ટહૂડ મૂક્યું, પૈતૃક પાલન પોષણ મૂક્યું, એટલે આપણે મા બાપ સાચવે, મોટા કરે, આંગળી પકડે, ચાલતા કરે વગેરે વગેરે વગેરે. શું કામ ખબર છે? આપણે નાનકડું બાળક હોઈએ અને ખિલખિલાટ હસતા હોઈએ તો મા બાપને મજા આવે, તમને ખબર છે? આજુબાજુ બધા ઊભા હોય, આજુબાજુ બધા ઊભા હોય, નાનકડું છોકરું ખિલખિલાટ કરતું હોય તો રસ્તે જતો માણસ પણ ઊભો રહી જાય. અહીંયા ડાયાભાઈ રહે છે, તમે કદાચ ઓળખતા હશો, એ ડાયાભાઈના દીકરીનો નાનકડો દીકરો છે. એ સવારના આવે છે અને એ કાંઈ ન કરે, કાલી ગલી ભાષામાં બોલતો બોલતો આમથી તેમ આટા મારતો હોય તો હું જોઉં છું કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ નીકળે ઊભા રહી જાય. એ કોઈને ખબર નથી કે આ કોનું છોકરું છે ને ઉપામાં માટા મારે છે. એ અભિનય ગીત જ કરતું હોય છે, પણ સહજ અભિનય, ગોઠવેલો નહીં, એનું મંડળું આમ ન હોય. એને મંડળું કરવાની જરૂર જ નહીં કારણ કે મંડળું જો મજાનું હોય એટલે મસ્તીથી ચાલે છે. બાળક એ છે કે જે બીજાની કેર નથી કરતો અને પોતાને જે કરવું છે તે પોતાની મસ્તીથી કરે છે, એનું નામ બાળક છે. પછી મોટી ઉંમરના બાળક હોય તો જે નાનકડું છે એને કેમ બધા જોવે છે? એમ આપણને મા બાપને મોટા કરવામાં મજા આવી, એ મજા, એમાં એ લોકોને પોતાનો સંતોષ દેખાણો, એટલે એણે આપણને ઉછેર્યા. હવે તમે શિક્ષક થઈને જ્યારે ક્લાસમાં જાઓ ત્યારે પહેલું કામ તો એ કે તમને જોઈને વિદ્યાર્થીને મજા આવવી જોઈએ. એ મજા ક્યારે આવે? હું મજામાં હોઉં તો મને જોઈને બીજાને મજા આવે. બાકી હું અહીંયા ઊભો રહું અને વ્યાખ્યાન આપવાની શરૂઆત કરું
અને હું કહું ગદબવાળો બધા મોઢા ઉપર આંગળી, ખબરદાર જો કોઈ આમું જોયું છે તો હવે ત્યાં હું કરે ત્યાં પાછળ સામું જો સામું જો. હવે આવો જો હું શિક્ષક થાઉં તો સામેના નહીં પાંચ મિનિટ ન નીકળે અને એમ થાય કે હવે અહીંથી ટળે તો સારું. તમારા માટે ભવિષ્યમાં જો કોઈને આવું થાય, કદાચ નહીં થાય, લોકભારતીના વિદ્યાર્થી છો એટલે નહીં થાય, પણ થાય તો પિરિયડ છોડીને ભાગી જ જાઉં, ઊભા ન રહેવું સામે. એનું કારણ એની નોંધ પોતીમાં લખશે કે આના જેવો કંટાળાજનક માણા મેં જિંદગીમાં કોઈ જોયો. અને ભવિષ્યમાં તમે મોટા થશો પછી આડો તમારો વિદ્યાર્થી તો રહ્યો એટલે તમને શેરીમાં આવતા જોશે ને એટલી શેરી બદલીને કે આ ઓલો આવ્યો જવા દેવળી જાય. આવું બને છે હો, આ બધાને અનુભવ પૂછો. મારો અનુભવ છે, મારો અનુભવ છે. ઘણા જગ્યાએ જઈને ઊભા રહી તો કે સર તમે ભદ્રેવ સાહેબ છો ને, તો કા તમે સૌરાષ્ટ્ર સ્કૂલમાં ભણાવતા ને આઠમાં અમને, કા સાહેબ હું તમારી પાસે ભણ્યો છું. એમ મારું નામ ફલાણું ફલાણું. પછી મારા કિસ્સામાં શું આવે, સાહેબ તમે મને ત્યારે જે એક લાફો માર્યો હતો ને એટલે આપણે એમ થાય કે હમણાં આ ખેંચી લેશે આપણને, કારણ કે ત્યારે તો છૂટ હતી, ત્યારે તો છૂટ હતી, હવે નથી. અને છૂટ હતી એટલે એ સમયનો માણસો સારા બન્યા છે, અત્યારે છૂટ નથી એટલે બધા છટકેલા બહાર આવે છે. એટલે કે સાહેબ તમે જ્યારે મને આઠમામાં એકવાર લાફો માર્યો તમને યાદ છે? મેં મને કેવી રીતે યાદ હોય? એ કે બસ ભૂલી ગયા. મેં હું રોજ તો આઠ દસ જણાને મારતો હતો ને. તો પછીનું વાક્ય બોલે, સાહેબ પણ એ લાફો ન માર્યો હોત ને તો હું આવી રીતે ધંધા ઉપર બેઠો ન હોત સાહેબ. તેથી તમે મને લાફો મારીને જે સજા કરીને મને એમ લાગ્યું કે બસ આજ સાચી છો, આપણને બાપાએ ભણવા મોકલ્યા છે તો ભણવું જોઈ તો કાંઈક મોટા થવાશે. તમે એરપોર્ટ ઉપર ઊભા હો કે બેઠા હો, ફ્લાઇટમાં ચડતા હો અને કોઈ અજાણ્યો માણસ આવીને તમને ચરણ સ્પર્શ કરે, આપણે તેને ઓળખતા ન હોઈએ, ત્યારે આપણને એમ લાગે કે હવે આપણે શિક્ષક થયા, તે સાચું તે ખરું. શિક્ષકનો વ્યવસાય એવો છે કે એનું તમને વ્યાજ તરત જ નથી મળતું, એ તમને વર્ષો પછી વ્યાજ મળે છે. તમને કવિતાબેન આશ્ચર્ય થશે, મેં બીએડમાં ભણાવ્યું વર્ષો સુધી અને પછી કોઈ આપણું હમણાં અહીંયા સંમેલન હતું લોકભારતીમાં જેમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું, એમાં કોઈ એક ભાઈ આવ્યા હતા આપણા અહીંના વિદ્યાર્થી, એ મને જમવામાં મળ્યા છેલ્લે અને મને કે તમે અહીંયા જ છો ને? મેં કેમ ના, પણ તમે છો તો અહીંયા જ ને? મેં હા બોલો બોલો કામ છે. ના પણ રહેજો થોડીક વાર અહીંયા. મને થયું કે આ ભાઈ કાંઈક હથિયાર બથિયાર લઈને પાછા આવશે, ભલું પૂછું કાંઈ રહેજો. એટલે ત્યાંય થોડીક વારમાં એક બેનને લઈને આવ્યા, બેનને લઈને આવ્યા કે જો, તો એ બેન મોટી ઉંમરના, મને પગે લાગ્યા. મેં કહ્યું કેમ 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 આવું કરો છો? તો કે સર તમારી પાસેથી બીએડમાં હું આ બ્લેકબોર્ડ ઉપર કેમ લખાય નહીં, હું તમારી કોપી કરતી. તો પછી સ્કૂલના દિવસોમાં મારા એટલા બધા વખાણ થાય, એટલા બધા વખાણ થાય, હવે આપણે તો પછી મળ્યા નથી. આજે તમે જ્યારે હોલમાં હતા ત્યારે મેં મારા હસબન્ડને કીધું કે આ મારા સર છે અને મને બીએડમાં ભણાવ્યું. બીએડ એટલે એક જ વર્ષો, હવે બે વર્ષ થયા, ત્યારે એક વર્ષ હતું. આમ તમે જુઓ તો બીએડ એટલે છ મહિના આઠ મહિના. હવે એને ગમ્યું શું? બોર્ડ ઉપર લખવાની સ્ટાઈલ એણે પોતે લઈ લીધી, લઈ લીધીને અમલમાં મૂકાણી, અમલમાં મૂકીને એના વખાણ થયા, વખાણ થયા એટલે એણે પાછા ગુણગ્રાહી હતા એટલે એને યાદ આવ્યું કે આ કોને લીધે વખાણ થયા. વર્ષો પછી હું એને મળ્યો હોઈશ, લગભગ 1989-90ની વાત હશે અને અત્યારના 2022માં મને અહીંયા મળ્યા અને એણે કીધું કે મારા હસબન્ડને મેં કીધું કે આપણે છૂટીએ એટલે સર પાસે જ આવું છું. એ બેનનું નામ મને હજી યાદ નથી, ચહેરો મને હજી યાદ નથી. શિક્ષક થવાની આ મૂડી છે એ વર્ષો પછી મળે,
બીજા ધંધામાં તમને તાત્કાલિક જવાબ મળે. સોની હો, કોઈ વસ્તુ વેચતા હો તો સાંજે નફો થઈ જાય, ખબર પડે કે આજે આપણે આટલું કમાણા. શિક્ષકમાં રોજ ખબર ના પડે, પણ શિક્ષકમાં એવે સમયે ખબર પડે કે જ્યારે તમે વૃદ્ધ થયા હો ત્યારે. કેટલાય લોકો આવીને તમને કહે કે સર, મેડમ, હું તમારી પાસે ભણતો હતો, હું તમારી પાસે ભણતી હતી, ત્યારે આપણને એમ થાય કે આપણું વ્યાજ બોલ્યું. આ થવાની ઈચ્છા હોય જેમાં તમે સારપ સામે પહોંચાડી હોય, સમજો આ વાક્ય બરાબર, હં, જેમાં તમે સારપ સામે પહોંચાડી હોય, દેટ મીન્સ યુ હેવ ટ્રાન્સફોર્મ ધ ગુડનેસ ટુ ધ અધર સાઈડ, અને તમને ખબર ન હોય, જેનું અભિમાન ન થાય, કારણ કે એ વખતે તો ખબર ન પડે. તમે હમણાં 2 વર્ષ પૂરા કરીને વયા જશો એટલે તમને એમ થાય કે હાલો છૂટ્યા, પૂરું થયું, PTC મળ્યું, ભાગો જલ્દી, ઘર ભેગા થાઓ. પણ નોકરીમાં જશો, નોકરીમાં શિક્ષક બનશો, રોજના પિરિયડ લેશો, એમાં ક્યાંક તકલીફ પડશે. તકલીફ પડશે ત્યારે લોક ભારતી યાદ આવશે, ત્યારે અજયભાઈ યાદ આવશે, ત્યારે કવિતાબેન યાદ આવશે. તમારા નાનકડા ટબુડા વિદ્યાર્થીઓ કહેશે કે ટીચર ટીચર ક્યાંય ગીત ગવડાવો ને, તો આપણે તો અરે મને તો આવડે છે 20-25, હાલ 1-2 ગવડાવી નાખો. અને તમે ગૌરવો ને ઓલા છોકરા રાજી થઈ જાય ત્યારે એ રાજીપો ખરેખર અહીંથી ત્યાં ગયો છે. સાચું કે ખોટું? શિક્ષકનો જવાબ અથવા શિક્ષકનું વ્યાજ તરત જ ન મળે, વર્ષો પછી મળે. ચાલો આ વાતને ભૂલી જઈએ, શું મળે એ ભૂલી જાઉં. હું તો એવું તમને કહું, મારા વક્તવ્યનો છેલ્લો મુદ્દો, તમારે પોતાને પોતાના માટે સ્વાર્થિક બની જવું છે તો શિક્ષક બનો. આઉટરાઇટ સેલ્ફિશ, સ્વાર્થી એટલે સ્વાર્થી જ, તમારો જ ખિસ્સા ભરો એવું તમારે કરવું છે તો શિક્ષક બનો. તમારે એકલાય મજા લૂંટવી છે તો શિક્ષક બનો. તમે નીકળો ને 2-4 જણા ઈશારો કરે કે ઓલા હો, પૂછી ન શકે પણ તમે ઓળખો ના તો ઓલા ભાઈ જાય. કોણ જાય? અજયભાઈ. અજયભાઈ નથી, અજયભાઈ જ છે. હવે આપણે ત્યાં હું હાલતું હોય છે, અમારા બધાનો અનુભવ છે સાહેબ. પ્રાથમિક શાળામાં મેં ભણાવ્યું છે, અને એ પ્રાથમિક શાળાનો છોકરો બીજે જે સ્કૂલમાં જાય ત્યારે આજુબાજુમાં આવીને ધીમે ધીમે ભેગો ચાલતો કે તમે કાલે સદરમાં શાક લેતા હતા ને સાહેબ, હે ને? સાચું કે હા, શાક લેતા હતા ને? આપણે કંઈ હા એટલે દોડીને કે હું જોઈ ગયો હતો. સાળા એવા ને એવા હતા આપણે. પણ તકલીફ એ કે જો એ આગલે દિવસે આપણને ખૂણામાં ઊભા રહીને બીડી પીતા જોઈ ગયો હોય તો એ કહેવા ન આવે, પણ આપણી આમ આમ જોયા કરે કે તમે મોટી મોટી વાતો ક્લાસમાં કરો છો, એ તમે કાલે સાંજે ખૂણે ઊભા રહીને ફૂંકતા હતા, એ તમે મામા તારા જેવા કોઈ દી થવા ન જોઈ, એવું બોલીને વયો જાય. આ મારા જાત અનુભવ હું કહું છું, એને આનંદ કોણ જાણે શું મળતો હોય. તમારું મહત્વ વધુ છે કારણ કે તમે પ્રાથમિક શિક્ષક થવાના છો, અને પ્રાથમિકના વરસાદ આવવાનો થોડી વારમાં. બેન, વરસાદ જોયો છે ને? આમ ભલે આમ પાણી પડે ને આકાશમાં, ઝરમર ઝરમર વરસે છે એમ. તો વિદ્યાર્થી તમને એટલી બધી નોંધ રાખે. બહેનો છે, પ્રાથમિક શાળાની વાત કરતો હતો એટલે ખાસ નોંધું, તમે કયા વારે કઈ સાડી પહેરવાના ને એ લોકોએ નક્કી કરી લીધું. પ્રાથમિક શાળામાં જાજો, પછી મને કહેજો, યાદ કરજો બરાબર. એ લોકો વચ્ચે શરત લાગે, બોલ શનિવારે છે ને સફેદ પહેરીને આવશે. ના ભાઈ ના લાગી શરત. હાલ સાહેબ, તમારા માટે તમારો કોઈ ભાવ ન પૂછતું હોય ત્યાં તમારા માટે શરત લગાવે એવા વિદ્યાર્થીઓ તમને મળતા હોય, કેટલું મોટું તત્વ થઈ ગયું આપણા માટે. આપણને ખબર ન હોય કે આપણે શું પહેરવું છે, અને એ આપણા માટે શરત લગાવીને બેઠો હોય, અને બીજે દાખલ થઈને સફેદ જોયો ને દોડતો દોડતો સફેદ જોયા કહેતો હતો ને બાકી કેમ છે બાકી. હવે એમાં શું એને મોટી ધાડ પાડી, પણ એનો આનંદ છે. છે શું આનંદ? છે એ આનંદ કોને લઈને છે? મારે લઈને છે. તમે કદાચ નામ ન સાંભળ્યું હોય, દાઉદભાઈ ઘાંચી નામના એક બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી છે.
લગભગ 95-97 વર્ષની ઉંમરે આજે જીવે છે, એણે બહુ સરસ વાત કરી છે કે તમને માણસ ગમે છે તો શિક્ષક થાવ, તમને આડું અવળું કરતો માણસ ગમે છે તો શિક્ષક થાવ, કોઈને જોવો ન ગમે એવો માણસ ગમે છે તો તમે શિક્ષક થાવ, તમારી સામે ઊભો થઈને પ્રશ્ન કરનારો માણસ ગમે છે તો શિક્ષક થાવ, અને છેલ્લું વાક્ય, તમે જેને જોઈને ચિત્રી ચડતી હોય છતાં પણ ગમે એવો માણસ ગમે છે તો શિક્ષક જ થાવ. આ શિક્ષકની લાક્ષણિકતા છે. શિક્ષક કોણ થાય? જેને માણસ ગમતો હોય એ શિક્ષક થાય, માણસ ગંધીલો હોય એને શિક્ષક ન થવાય. આપણે જોઈએ છીએ અહીંયા પણ એવા કેટલાક નમૂનાઓ છે આપણા કેમ્પસ ઉપર, કે એ પ્રાર્થનામાં બેઠા હોય તો જાણે એનું હમણાં 10-1 કરોડનું નુકસાન થઈ ગયાના સમાચાર વોટ્સઅપમાં ઉતર્યા હોય, અને ભાઈ આખા ડૂબી ગયા હોય એવા બેઠા હોય થોભરો ચડાવીને, એના થોભરામાં તમને 10 સાસુઓનો થોભરો દેખાતો હોય, તમે એની સામું જુઓ કે આ ભાઈ શું છે તો બસ આમ બેઠા હોય, ન હલે, ન ચલે, ન આજુબાજુ જોવે, બીજા હસે તો એને મોઢુંમાં કું કરે, શું કામ? કે તમે હસો છો ને હું હસી શકતો નથી. આઈ હેવ નોટ બીન ગિફ્ટેડ ફોર અ સિમ્પલ સ્માઇલ, હું ગરીબ છું એટલો. તમારે વાંચતા રહેવું છે તો શિક્ષક બનો. આ તો હું નવી વાત કરું છું, દાઉદભાઈની વાત પૂરી થઈ. વાંચતા શીખવું છે, નવું જાણતા શીખવું છે, સર્ચ કરતા શીખવું છે, એક્સપ્લોર કરતા શીખવું છે. નવી ક્ષિતિ જો, એક્સપ્લોર કરવું એટલે નવી ક્ષિતિ જ ખોલવી, શોધવું છે. શિક્ષક તરીકે વિદ્યાર્થી પાસે જાઓ ત્યારે રોજ કંઈક નવું આપવું છે તો તમે શિક્ષક બનો. પીટીસી બીટીસી ભૂલી જાઓ સાહેબ, બીએડ ભૂલી જાઓ, પીટીસી એવું કાંઈ જરૂરી નહીં. હું તો એવું માનું છું કે આ બધું કરીએ છીએ ને એમાં જરા પર બગડેલા બહાર પડીએ છીએ. પોંડિચેરીની અંદર અરોબિંદો ઇન્ટરનેશનલ સ્કૂલ ફોર એક્સલન્સ છે, શ્રી માતાજી અને મહર્ષિ અરોબિંદોની સ્થાપના છે. એમાં એમને જ શિક્ષક બનાવવામાં આવે છે કે જે 11મા 12મા પછી આગળ કાંઈ ભણ્યા નથી. તમે કહો કે હું બીએડ છું, મને હું પીટીસી છું, તો તારું કામ નથી ભાઈ જાવા. કેમ? તો કે તારી ઉપર કાંઈક ઢોળ ચડી ગયો છે, તું ઢોળ ચડ્યા વગરનો છો, તો આવ અને જઈને બાળકોની વચ્ચે જા, શીખવા માંડ એનામાંથી તું, તો તું શિક્ષક થઈશ. મારી વાત કરીને હું સમાપન કરું, મને આપેલી મિનિટ્સ પૂરી થવામાં છે. હવે તમે જે વિચારતા, હું તો એવું વિચારું છું, મારું આ વક્તવ્ય સાંભળીને ઈશ્વરને એટલી બધી મજા આવી સાહેબ કે એનાથી રહ્યું નહીં એનો, એટલે એ વરસી પડ્યું છે, આ મારે લઈને છે, માટે હું શિક્ષક સાચો છું. આજે અત્યારે ઉકળાટ હતો, આ પંખો ધીમો કરવાનું કીધું, કવિતાબેન કે ના ભાઈ ના, વેપારો થશે તો કવિતાબેનને બોલવું ન પડે એવું ઉપરવાળાએ સાંભળ્યું, ચિંતા ન કરો તમે, તારે બોલો, અમે વરસીએ છીએ. તમે જો સારી વાત લઈને જરાક ઊભા થશો ને તો વિશ્વની બધી જ શક્તિ તમને તેથી ટેકો કરવા ઊભી હશે. તમે જો શંકા લઈને ઊભા થશો, શંકાય થાય ઘણાને, એ કે બહુ વરસાદ આવશે ને વીજળી પડશે ને ઉપર થોડું કાચું છો, ઘણાને આવી શંકા થાય, આડા મરી ગયા હવે હું કરું. શંકા લઈને ઊભા થશો તો તમને જવાબ શંકામાં જ મળશે, પણ જો સાચપ સારપ લઈને તમે આગળ વધ્યા તો તમારી ભેગું બધું હશે. ક્યારેક તમને સમય મળે તો કિમિયાગર નામની એક વાર્તા છે, જેને અંગ્રેજીમાં અલ્કેમિસ્ટ કહેવાય છે, અલ્કેમિસ્ટ નામથી બહાર પડી છે, ગુજરાતી થયું છે એનું, કિમિયાગર 140-145 પાનાની બુક છે, વાંચજો તમે. ભરવાડનો છોકરો છે, ભરવાડનો છોકરો, અને ભરવાડનો છોકરો સોનું બનાવવાની પદ્ધતિ શીખવા નીકળી પડ્યો છે, શોધવા જાય છે. એ કે જો એ પદ્ધતિ આવડી જાય ને તો આપણે માલામાલ થઈ જાય. એટલે કોઈ કંઈ કીધું કે તું તારે આ બાજુ જા, અહીંયા એક પર્વત આવશે, તે બાજુ
ક્યાં પહોંચો? બીજાએ કીધું અહીંયા નહીં, ડાબે વળીને જા ત્યાં ગયું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કથા છે, ક્યારેક તમે વાંચજો. ગુજરાતીમાં કિમિયાગર નામ છે, પોલો કોયલો નામનો એક બહુ મોટો રાઇટર છે, એમનું આ પુસ્તક છે. શિક્ષક એટલે એ જે નાનકડો ખોબો લઈને, સારપ લઈને નીકળે અને વેચતો 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 સમાજમાં પોતાના વિદ્યાર્થીઓને વેચે, ત્યારે એ ખોબો અક્ષયપાત્ર થઈ જાય, એમાંથી ક્યારેય ખૂટે નહીં, એનું નામ શિક્ષક. તમારે આવા થવું છે તો શિક્ષક થાવ. મિત્રો, ત્રણ મુદ્દા કહું અને મારી વાતનું સમાપન કરું. મોરારીબાપુ સરસ વાત કરે છે, એ કહે છે કે શિક્ષક બહારથી સ્વચ્છ હોવો જોઈએ, બહારથી સ્વચ્છ હોવો જોઈએ. હવેનું જનરેશન છે ને સાહેબ, એ તમારી બુદ્ધિમત્તાની હારોહાર તમારો દેખાવ પણ માપે છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું ને કે છોકરાઓ સ્પર્ધા લગાવે કે આ મેડમ ફલાણે વારે આ સાડી પહેરીને આવવાના છે, એનો અર્થ એવો છે કે ધે આર ટેકિંગ નોટ ઓફ યોર કોસ્ચ્યુમ્સ, તમારા પહેરવેશની નોંધ લે છે. આપણે લબાડ જેવા જઈએ સ્કૂલમાં અને છોકરાઓ વે આનંદ મંગળથી ઉછળતા કૂદતા આવે અને એની સામે આપણે આમ લેંઘા કોથળા જેવા ઊભા હોય, બેસી જાઓ આમ બોલીએ એટલે પત્યું. સામે તમારે પણ એવા રહેવું પડે, બહારથી સ્વચ્છ એટલે જેનો પહેરવેશ સરસ હોય, જેણે સરસ મજાનું માથું ઓળેલું હોય, જેના મોઢા ઉપર સ્મિત હોય. તમે કદાચ જોયું હશે, ચાઇનામાં શરૂ થયું, જપાનમાં શરૂ થયું, ગુજરાતમાંય શરૂ થયું છે. હું જે શાળામાં અત્યારના મુખ્ય છું એના અમે શરૂ કર્યું, વેરી ફાઇન, જોઈને શીખ્યા. ખબર નહોતી કે પેલું નાનકડું ટબુડિયું આવે ત્યારે ટીચર ત્યાં ઊભા હોય, પહેલેથી ઊભા હોય, ટીચર એને વેલકમ કરે હસતા હસતા, તમારા જેવડા પીટીસીવાળા, પછી વેલકમ કરે એના ઉપરથી નહીં, બાજુમાં એક મોટું પોસ્ટર માર્યું હોય, એ પોસ્ટરમાં ચાર નિશાની હોય, જોયું છે ને તમે, આ ચાર નિશાની હોય, પહેલી નિશાનીમાં હાથ મેળવે છે એવું હોય, બીજી નિશાનીની અંદર ભેટે છે એવું હોય, ત્રીજી નિશાનીની અંદર કંઈક ત્રીજું હોય. એટલે શિક્ષક એને વેલકમ કરે, સાથે પહેલાં પોસ્ટર સામું જોવે, પોસ્ટર સામું જોવે એટલે પેલું બાળક છે એ ચારમાંથી કોઈ એક ઉપર હાથ મૂકે, એ હાથ મૂકે એ એક્શન એ વખતે ટીચર કરે. બધા જુદું જુદું કે તમે જોયું છે કે શિક્ષક છે, નાનકડું બાળક હોય તો એને આમ ભેટી પડે, રાજી થઈ જાય સવારના પોરમાં બાળક, વાહ મજા પડી ગઈ અને ક્લાસમાં જતું રહે. જેની સવાર આવી રીતે ઉગે એનો આખો દિવસ ઉત્તમ ઉગે. તો આવી જે પદ્ધતિઓ આપણે લીધી એ સ્વચ્છનો અર્થ આવો છે, સ્વચ્છ સુઘડ, જોઈને મજા આવે, આનંદ થાય, વાહ સર એવું થવું જોઈએ, આ સર ન થવું જોઈએ, આ ભારે કરી એમ નહીં, વાહ સર એવું બોલાઈ જાય, મોઢે ન કહેતો કાંઈ નહીં, મેડમ સરસ હો, અથવા આમ કોણી મારે, તમને ખબર છે ક્લાસમાં જાજો હવે તમને ખબર હશે કોણી મારે, સારા લાગે છે કે બીજો કે બહુ સારો લાગે, રાજી થઈ જાય. હવે તો વિચાર કરો સાહેબ, આપણે હારા લાગીએ એમાં એને એને કે એના પરમ પૂજ્ય પિતાશ્રીને શું, છતાંય હાળા રાજી થાય. તો સ્વચ્છ હોવો જોઈએ, બહારથી પૂરો સ્વચ્છ રહે, મનથી અંદરથી સ્વસ્થ રહેવો જોઈએ. સ્વસ્થ એટલે જ્યારે બોલાવે ત્યારે હાજર, એનું નામ સ્વસ્થ. જે સ્વસ્થ હોય ને એ જ હાજર થઈ શકે, બીજો ના થઈ શકે. એટલે કે જ્યાં હો ત્યાં હો એને સ્વસ્થ કહેવાય. આપણે જ્યાં હોય ત્યાં હોય એવું જરૂરી નહીં. અત્યારે મારી સામે અહીંયા લગભગ 150 લોકો બેઠા છે, 150માંથી 160 જણા અહીંયા છે, બાકીના અત્યારના વરસાદમાં છે, એ ખેતરમાં પડ્યો હશે, મગફળી કાઢેલી હતી, પડ્યો હશે, બાપાએ કંઈ ધ્યાન નહીં રાખ્યું હોય, પાછા આ વખતે મુશ્કેલી થશે, એટલે અહીંયા બેઠો હોય પણ અહીંયા હોય નહીં. સ્વસ્થ એટલે કેવો, જ્યાં હોય ત્યાં જ હોય. બરાબર યાદ રાખો આ બે વસ્તુ તમે શીખી લ્યો, બહારથી સ્વચ્છ અને મનથી ચિત્તથી સ્વસ્થ, એટલે તમે શિક્ષક તરીકે સફળ. છેલ્લી વાત મારી, મિત્રો, ખૂબ વાંચવાનો સમય કોઈ આપતું હોય, ખૂબ વિચારવાનો કોઈ સમય આપતું હોય, ખૂબ બધું
બીજા લોકોને સાંભળવાનો કોઈ સમય આપતો હોય, જરૂર પડે તમે વક્તવ્ય આપી શકો એવો કોઈ સમય આપતો હોય, ભવિષ્યમાં તમારે પ્રવક્તા તરીકે તૈયાર થવું હોય તો એવો ચાન્સ જે આપતું હોય, તમારે પ્રાથમિકના સીમાડાઓ દૂર કરીને આગળ વધવું હોય એવી જ્યાં તક કોઈ આપતું હોય, તમને તમારી જાતમાંથી નીકળીને અનેક સુધી પહોંચવા માટેનો જે લાવો આપતું હોય એ વ્યક્તિનું નામ શિક્ષક છે. એટલે તમે બીજું કાંઈ ન કરો તો ચાલે, સેલ્ફ એનરિચમેન્ટ જેને કહેવાય, સ્વ વિકાસ અથવા સ્વ ઉત્કૃષ્ટતા માટે પણ શિક્ષક થવું જરૂરી છે. મારી વાતનું સમાપન કરું, તમને કાંઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો. ભવિષ્યની અંદર તમે ખૂબ સફળ થાઓ, અને તમે ભલે કોઈ પણ ઉદ્દેશથી અહીં આવ્યા હો પણ તમે લોકભારતીના સફળ શિક્ષકો તરીકે સમાજમાં જાઓ એવી તમને શુભેચ્છા પાઠવું છું. તમે અહીંયા છો ત્યારે એવું તમે જોયું હશે કે આવું લીલું કેમ્પસ હોય તો મજા આવે, તો તમે જે સ્કૂલમાં જશો ત્યાં વૃક્ષો નહીં હોય તો તમને ઉગાડવાનું મન થશે, આજુબાજુમાં ફૂલના છોડ વાવવાનું મન થશે. આ મન થયું તો એ મનથી બરાબર સંતૃપ્ત થજો અને ત્યાં કરજો. અહીંયા અભિનય ગીત ગાવામાં શરમ આવતી હોય તો ભલે આવે, પણ પહેલાં ટબુડિયાઓને જુઓ અને એને મજા આવતી હોય તો અભિનય ગીત ગાજો, દિલથી ગાજો, અને એ ગાવા માટે તમારું મંડું અહીંયા હોય તેને ઉપર લઈ આવજો, ઠેકાણે લઈ આવજો એમ, રાઈટ? ફીલ ફ્રી ટુ ડુ ઇટ. મેં દાખલા તરીકે કેમ ન સ્વીકાર્યું કે મેં હાથમાં નહીં પકડું, કારણ કે મને ખબર છે કે હું જો માઇક હાથમાં રાખું તો બંધાઈ જાઉં છું, બંધાઈ જાઉં તો મને બોલવાની મજા નહીં આવે. આટલી સ્વતંત્રતા કોને મળે? શિક્ષકને મળે, બીજાને ન મળે. તમે જોયા છે કોઈ પણ ઉદ્યોગપતિઓ બોલતા હતા માઇક પકડીને ચોટી ગયા હોય, રાઈટ? ગાયિકા કે ગાયક કલાકાર હોય તો ઉપર તરફ માઇક રાખે, આમ જાણે ભગવાન ત્યાંથી મોકલવાનું હોય. પણ આ સ્વતંત્રતા અને આ સ્વસ્થતા તમે પ્રાપ્ત કરો એવી હું પ્રાર્થના કરું છું.